અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં 147મી રથયાત્રા હવે પૂર્ણ થઈ છે. એ તમામ રથ નિજ મંદિર પહોંચી ચૂક્યા છે અને હવે આરતીનું પણ આયોજન થયું છે. રથ નિજ મંદિર પરત ફર્યા ત્યારે અમી છાટણા પણ થયા છે. નિજ મંદિરે પરત ફરેલા રથમાં આરૂઢ જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની મહંત દિલીપદાસજીએ આરતી ઉતારી. આ સીધા દ્રશ્યો અમદાવાદમાં જગન્નાથ મંદિરના છે, જ્યાં હવે ત્રણેય રથ નિજ મંદિર પરત ફરી ચૂકેલા છે. 147મી રથયાત્રા અને તેનું આજે સફળતાપૂર્વક સમાપન થયું. ત્યારબાદ વિધિવત રીતે તેમની આરતી ઉતારવામાં આવી રહી છે અને હવે આખી રાત નિજ મંદિરના પરિસરમાં રથમાં જ ભગવાન જગન્નાથ બિરાજમાન રહેશે અને આવતીકાલે તેમને મંદિરમાં તેમની ફરીથી સ્થાપના કરવામાં આવશે. આ વર્ષો જૂની પરંપરા દર વર્ષે ચાલતી આવે છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની વરસાદની આગાહી હોવા છતાં આખો દિવસ વરસાદ રોકાયો અને હવે સમાપન વખતે અમી છાંટણા થયા છે. આ સીધો સંદેશ છે. ભગવાન તે હાજર હજૂર અમદાવાદની રથયાત્રામાં હાજર રહ્યા તેનો પુરાવો છે કે કોઈ પણ ખલાસી, કોઈ પણ જે ભક્તો છે તેમને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વરસાદ ન વરસ્યો અને હવે સમાપન સમયે અમી છાંટણા થયા છે. આ સીધા દ્રશ્યો ભગવાન જગન્નાથના અમદાવાદ જગન્નાથ મંદિર નિજ મંદિરના દ્રશ્યો છે. હજુ પણ મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે જગન્નાથ મંદિરમાં ઉમટ્યા છે અને ભગવાનના દર્શનનો એક પણ તે લાહવો ચૂકવા નથી માગતા તે આ પુરાવો આ ભીડ જ બતાવે છે. હજારો લાખોની સંખ્યામાં આ રથયાત્રામાં લોકો જોડાયા અને આજે પણ જે પ્રમાણેનું આયોજન હતું સમય અનુસાર રથયાત્રા લગભગ 8:30-9 વાગ્યાની આસપાસ તેનું સમાપન થયું છે. નિજ મંદિર, ભગવાન જગન્નાથનું મંદિર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં, અને ત્યાં હાલ આરતીનું આયોજન થયું છે. રથયાત્રાના સમાપન સમયે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્રજીની આરતી ઉતારવામાં આવી રહી છે. આખરે 147મી રથયાત્રાનું સફળ આયોજન, ખૂબ જ પોલીસનું પણ ચુસ્ત બંદોબસ્ત રહ્યો. તમામ અખાડાઓ હોય, ખટારા હોય, એ તમામના દ્રશ્યો આપણે આખો દિવસ TV9ની સ્ક્રીન પર નિહાળ્યા અને હવે સમાપન આરતી ભગવાન જગન્નાથજીની મહંત દિલીપદાસજી દ્વારા આ આરતી ઉતારવામાં આવી રહી છે. આ સીધા દ્રશ્યો, સુંદર લાઇટિંગ પણ મંદિર પર કરવામાં આવ્યું. તો પૂર્વ અમદાવાદમાં જે તેનો પારંપરિક રૂટ છે તે રૂટ પર આજે પણ રથયાત્રા ચાલી અને રથયાત્રામાં શ્રદ્ધાળુઓને દર્શન આપ્યા છે. જગન્નાથ ભગવાન તેઓ ખુદ નગરચર્યાએ જ્યારે નીકળે છે ત્યારે કોઈ પણ ભક્ત હોય, નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી, વૃદ્ધો પણ તેમના દર્શનની એક પણ ઝલક ચૂકવવા નથી માગતા હોતા અને તેના માટે જ આજે અમદાવાદના રોડ રસ્તાઓ પર ભારે ચક્કાજામ અને ભારે ભીડ પણ જોવા મળી હતી. સમગ્ર પૂર્વ અમદાવાદમાં પોલીસનું તેમજ અન્ય કંપનીઓનું ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો અને 147મી આ રથયાત્રાનું સમાપન થયું છે. એક સફળ સમાપન 147મી રથયાત્રાનું, જેની શરૂઆત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિન વિધિ કરી હતી. પહિન વિધિ બાદ પારંપરિક રીતે રથને નિજ મંદિરમાંથી